गुड मॉर्निंग विद्यार्थी मित्रों, स्वागत है आपनों गणित धोरण 6 यूनिट नंबर 3 भाग 10। तो आगळ आपणे लसा अने एना आगळ गुसा संबंधित दाखलाओ जोईए छे, बराबर छे। तो आजे आपणे एने आगळ वधारीए लसा ना संबंधित दाखलाओ, बराबर छे। आगळना 9 भाग जो कोई अहींया बाकी होय तो सौप्रथम ए कम्प्लीट करी लियो, ત્યારબાદ અહીંયા આપણે આગળ વધીએ। ओके, तो जोईए जरा। तो कि 84 90 252 वगैरह नो लसा सामान भागाकार ने रीते थी शोध। हवे लसा शोधवानो छे। तो सर्वप्रथम तो आपणे एने क्या पिंजरामां नाखीए, तो आने 84 तो 2 वडे भाग चालशे, 42 2 84। जो बे ना 42 नो घड़ियो थोड़ो आवड़े साहेब, तो कई वांधो नहीं है। 4 ભાગ્યા 2 तो 2, 8 ભાગ્યા 2 तो 4, बिल्कुल इजी तो है। 21 ગુણ્યા 2, 2 2 4, 1 2 2 तो थी गया 21 2 42। ओके, हवे अहीं 2 वडे भाग चालशे नहीं, हवे तो तमने खबर छे 7 તેરી 21, तो अहीं थी गया 7 તેરી ને 21, अने हवे काई 7 छे अविभाज्य थे, तो 7 એકાને 7। ત્યારબાદ બાજુમાં 90, તો 90 નો 2 વડે ભાગ ચાલશે તો 45 ગુણ્યા 2, એટલે 90 થઈ જશે। હવે 2 વડે ભાગ ચાલે નહીં, તો હવે શું કરશું, તો 3 વડે ભાગ ચલાવશું, તો 15 તેરી ને 45, હજી 3 વડે ભાગ ચાલશે તો 5 તેરી 15। હવે 5 અવિભાજ્ય સંખ્યા આવી ગઈ, તો 5 એકાને 5, ખ્યાલ આવી ગયો। ઓકે, તો આ એમનો અવયવ મળી ગયા। ત્યારબાદ 252, 252 ના 2 વડે ભાગ ચાલશે, કેમ, પાછળ 0 2 4 6 8 કોઈ પણ સંખ્યા હોય તો 2 વડે ભાગ ચાલે। હવે આને આપણને ન ખબર હોય તો શું કરાય, તો 252 ભાગ્યા 2 કર નખાય, તો 252 ભાગ્યા 2 કરશો તો આવશે 126, માટે 126 ગુણ્યા 2 બરાબર 252। હવે પાછળ 6 છે લાસ્ટમાં, તો ફરી 2 વડે ભાગ ચાલશે, તો અહીંયા 12 ના 6 અને 3 ના 6 ના 3, માટે 63 ગુણ્યા 2 એટલે 126 બરાબર છે, 63 ગુણ્યા 2। હજી આગળ જોઈએ, તો હવે આયા 2 વડે ભાગ ચાલશે નહીં, માટે 21 ગુણ્યા 3, 63, 21 તેરી 63। હવે આને આગળ જોઈએ તો 7 તેરી 21, 7 એકાને 7, આમ આપણને અવયવો મળી ગયા છે જે નીચે લખી નાખ્યા, બરાબર છે। હવે આપણે શું જોઈએ છે, લસા, તો લસા મેળવવા આપણે ખબર છે શું કરવાનું, તો 2 છે એટલે 2 લઈ લેવાના, મેક્સિમમ કેટલી વાર છે, આ 2 વાર છે, અહીંયા 1 વાર, અહીંયા 2 વાર, એનો મતલબ 2 ગુણ્યા 2 લઈ લીધા। 3 છે, 3 અહીંયા 2 વાર છે, અહીંયા 2 વાર છે, 1 વાર છે, 3 ગુણ્યા 3 બરાબર 7, 1 વાર 5 લઈ લઈએ, 1 વાર 7 લઈ લઈએ, તો આમાં બધાનો ગુણાકાર કરશું એ આપણને લસા મળશે, બરાબર છે। તો 9 ગુણ્યા આ થઈ જશે 9 ગુણ્યા 4, તો એ કેટલા થઈ જાય, 3 તેરી 9 અને 2 2 4, 9 6, 9 એકા 9, 9 2 18, 9 તેરી 9 ચોક ને 36 ગુણ્યા 7 5 ને 35, 36 ગુણ્યા 35 કરો તો આપણને શું જવાબ મળ્યો છે, તો 36 ગુણ્યા 35 આપણે અહીંયા કરીએ, તો 36 ગુણ્યા 35, 0 6 તેરી 18 વધી પડી, 1 3 તેરી 9 ને 1 10, 5 નો વારો 6 5 30 વધી પડી, 3 5 તેરી 15 ને 18, 0 6 1 2 ને 1, એનો મતલબ લસા થઈ ગયો 1260, કેટલો,
1260 प्लस आ मिलो। ओके अगल जाइए क्वेश्चन नंबर 64। 45 અને 99 નો લસાઅ શોધો અને એનો ગુસાઅ પણ શોધો અને ચકાસો 45 ગુણ્યા 99 અને ગુસાઅ ગુણ્યા લસાઅ। તો અહીંયા તમે જોઈ શકો છો 45 ના ભાગ મળી ગયા છે, 99 ના ભાગ ઓલરેડી તમને હવે આવડે જ છે તો પાડી દીધા। તો ગુસાઅ અહીંયા મળશે 3 ને 3 9, અહીંયા પણ 3 3 છે એટલે 9। ઓકે 3 3 9 લસાઅ મળશે 3 3 લઈ લઈએ 11 એક વાર લઈ લઈએ એક વાર 5, તો આ થઈ જશે 495। આ બધાનો ગુણાકાર કરશો તો 495 માટે 45 ગુણ્યા 99 બરાબર કેટલા થશે તો કરશો તો 4455 તથા ગુસ્સા ગુણ્યા લસા કરો જઈએ તો કે ગુસ્સા કેટલા મળ્યા તો કે 495 ગુણ્યા 9, તો આ પણ તમને મળશે 4455। તો શું બંને સરખું છે? તો હા, આપણને ચકાસવાનું કીધું હતું આ ડાબી બાજુ આ હતી જમણી બાજુ। ઓકે સરખું થાય છે, મળી ગયું બરાબર। ક્વેશ્ચન નંબર 65। કોઈ બે સંખ્યાનો ગુસાઅ 15 છે તો તે બે સંખ્યાનો ગુણાકાર 345 છે તો તેમને લસાઅ શોધો। હવે આપણને ખબર પડી જવી જોઈએ આ સૂત્ર, એક કોઈ સંખ્યા આપેલી છે ઈ સંખ્યા અને કોઈ બીજી સંખ્યા, બેનો ગુણાકાર એમના ગુસાઅ અને લસાઅના ગુણાકાર બરાબર થાય, જે હમણાં આપણે સાબિત કર્યું બરાબર। તો આ તમારે ખાસ આ સૂત્ર યાદ રાખવાનું છે કે કોઈ પણ બે સંખ્યા હોય એનો લસાઅ અને ગુસાઅ શોધો તો એ બેના લસાઅ ગુસાઅ ગુણાકાર જેટલો જ થાય બે સંખ્યાનો ગુણાકાર। તો અહીંયા આપણને શું આપ્યું છે? બે સંખ્યાનો ગુણાકાર 345, તો અહીંયા લખા 345 બરાબર ગુસાઅ 15 આપેલો છે અને લસાઅ આપણે શોધવાનો છે તો 15 ગુણ્યા લસાઅ, હવે લસાઅને કરતા બનાવીએ 15 અહીંયા આવી જશે નીચે, માટે 345 ભાગ્યા 15। જો આનો ભાગાકાર કરવામાં આવે તો તમને કેટલા મળશે લસાઅ? તો કે 23। કેટલા મળશે? 23, માટે લસાઅ શોધવાનું કીધું હતું તો 23 મળે બરાબર। ક્વેશ્ચન નંબર 66। એવી સૌથી નાની સંખ્યા શોધો કે જેના 3, 4, અને 5 વડે શું કરવામાં આવે તો ભાગાકાર કરવામાં આવે તો શેષ કેટલી મળે? 2 શેષ મળે, માટે આમાં શું કરવું પડશે તો લસાઅ શોધવો પડશે। તો આમનો લસાઅ શું થશે? તો 4 2 × 2 × 3 × 5 આમ કરીને, તો જોઈએ 5 3 15 ને 15 4 60, તો લસાઅ કેટલો મળે છે? 60। તો લસાઅ 60 એવી નાનામાં નાની સંખ્યા છે કે જેને 3, 4 અને 5 વડે ભાંગીએ ને તો શેષ શું મળે? 0 મળે બરાબર છે। પરંતુ આપણે શેષ કેટલી જોઈએ છે? 2 જોઈએ છે, તો હવે આમાં 2 ઉમેરી દઈએ તો 60 + 2, માટે 62 એક એવી સંખ્યા થાય જેમાં શેષ 2 રહે। તો આપણે જે જોઈતી હતી સંખ્યા કઈ મળી? તો 62, ખ્યાલ આવી ગયો। આમ આજે આપણે કેટલા ક્વેશ્ચન? તો કે 63 66 ક્વેશ્ચન કમ્પ્લીટ કર્યા છે, તમારે તમારી બુકમાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરવાના છે આઈડિયલમાં। ઓકે, અને પ્રેક્ટિસ પણ કરવાની છે, જે પુસ્તકમાં છે ને એવા ક્વેશ્ચનો પ્રેક્ટિસ કરવાની છે। મળીએ આગળના વિડીયોમાં।